જે આરોપીઓની ધરપકડ નક્કી થઈ તેના મુદ્દે ભીલ ગામમાં માંજલપુર પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધવામાં આવેલો હતો 8/3/2022 રોજ હજુ પણ આરોપીઓની ધરપકડ નથી થઈ. એટ્રોસિટી એક્ટના એક્ટ મુજબ પહેલાં આરોપીઓની ધરપકડ થાય પછી તપાસ થાય, પણ અધિકારીઓ દ્વારા અમને એવું જણાવવામાં આવે છે કે અમે તપાસ કરી રહ્યા છે. સાહેબ, એવું ક્યાં લખ્યું છે? એટ્રોસિટી એક્ટ, આજે તમે જનતાના ટેક્સથી બેઠા છો ત્યારે તમને પગાર મળે છે. આવા ગરીબ લોકોને જ્યારે અત્યાચાર થાય છે અને વારંવાર પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાય છે છતાં ન્યાય ના મળે, એના માટે જ અમે આવ્યા છે. અમારે ધરના કરવાના હતા પરંતુ અમને પરમિશન નથી મળી, પણ અધિકારીઓની માંગ લઈને અમને કીધું કે અમને મળો, અમે તમને જે કંઈક છે એના મુદ્દે અમે કરીશું, તો અમે અધિકારીઓને રજૂઆત કરીશું. અમને જો આરોપીઓ પકડાઈ જાય અને કોર્ટમાં રજૂ થઈ જાય તો અમે બધું બંધ રાખીશું, પણ જો નહીં પકડાય તો ચોક્કસ મુદ્દતની કાળજી અમે ધરના કરીશું. પરમિશન મળે તો ના મળે હું ખર્ચાની પણ જરૂર પડશે તો પણ કરવાનું. સન્માન મેં બહુજનો કે સન્માન મેં બિલ કરનારોપીઓને પરંતુ અમને નથી મળી, તો આજે અમે અધિકારીઓ શ્રીઓ જે અમને કીધું છે એ પ્રમાણે અમે મૌખિક રજૂઆત આજે કરવાના છે, અને આનો જો વહેલી તકે નિકાલ નહીં આવે તો અમે ધરના ચોક્કસ કરવાના છે. જાણી શકો છો મિત્રો કે આમને એવું કીધું છે કે ધરનો કરવાનું કે છે. બહાર કાઢો અને જે કંઈક આમાં સત્યતા જે છુપાઈ ગઈ છે એને બહાર લાવો અને આરોપીઓની ધરપકડ થાય, કારણ કે તો કોર્ટનો વિષય છે. પોલીસની પ્રજાનું ઘર્ષણ કરીને કોઈ તમે એને સોંપી દો, કોણ કરશે? એનો જે કંઈક એ લોકોએ અપરાધ કર્યો છે, જે કંઈક છે એના અનુસંધાનમાં સજા કરવી નહીં કરવી એ મુદ્દા ઉપર પુરવાર રજૂ થશે એ કોર્ટનો વિષય. પણ આપ શ્રી સાહેબ પાસે અમારી એ જ નમ્ર અપીલ છે કે વહેલમ વહેલી તકે આ લોકો પકડી ગયા, કારણ કે આ લોકોને ખરેખર ડર છે અને એ માહોલ એમને લાગી રહ્યો છે. એમાં એવું છે કે 2 મહિના પહેલાં જે મુદ્દો બન્યો એમાં જ એ લોકોને ડર હોત કાયદાનો ને
તમારી કંચનભાઈ છે બરાબર વિગતવાર ચર્ચા એવી થઈ છે સાહેબ કે કાલે ધરપકડ થઈ જશે એવી વિગતવાર ચર્ચા મારી ઓફિસ આવ્યા હતા પરમ દિવસે ત્યારે ચર્ચા થઈ છે તમે એમને બહુ પૂછી લેજો પોણા કલાક સુધી છે સર બરાબર એવું નથી કે પાંચ દસ મિનિટ સાથે ડિટેલ વાતચીત થઈ છે બરાબર છે અને જે પોલીસને કાર્યવાહી કરવાની જે પોલીસ કરશે એમાં કંઈ ઢીલું મૂકવાની કેવી કોઈ વાત નહીં આ કેસ કઈ બીજી જગ્યાએ વળાંક લે એની પોલીસ રાહ જોવે છે ના ના અમે કોઈ રાહ જોતા નથી વળાંક લે એની રાહ જોવે છે આ બેને આ બેને આ બેને શું કરવું છે આદર નહીં કરાવતા ખબર પડવી જોઈએ
અને ક્યાં બેઠા તો પછી શા માટે પૈસા ની વર્ધી છે તપાસ ધરપકડ કર્યા પછી નો પ્રોસેસ છે તપાસ હાઈકોર્ટે કહ્યું છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે તમે બધી જગ્યાએ હાજર છો અને તમે પોઝિટિવ છો પોઝિટિવ મળ્યું પણ એવું જરૂરી પણ નથી ને કે કોઈ તપાસ છે નહીં બંદોબસ્ત અમને એવું કે તમે ઠંડારો બાકી કોઈ તપાસ નથી સાહેબ અત્યારે આટલા છે બીજા સંગઠનો જોડે એવું આમ ઈચ્છો છો હું તો એવું કશું ઈચ્છતો નથી તમે કહી રહ્યા છો અમે એટલે કહીએ છીએ કે અમને ન્યાય નથી મળતો એટલે અમે કહીએ અમારું કામ જે આપવાનું અમે કરી રહ્યા છીએ અમને ન્યાય નથી મળતો એટલે બીજા સંગઠનો અંદર જોડે કરીએ ખાલી પહોંચો તો સારી વાત થઈ ગઈ પછી અમને પર કોઈ હુમલો થાય પછી ધરપકડ કેમ નહીં સ્વતંત્ર તો થાય તમે પણ નથી સ્વતંત્ર તો તમારે હોવી જોઈએ પાછું ભરવાનું સત્ય ની લડાઈ છે પોલીસે બી ખોટું કર્યો છે એમાં જે તેનો હાથ હશે એને બી છોડવામાં આવે બરાબર આપણા શરીરમાં જ્યાં સુધી હોય છે ત્યાં સુધી લડવાનું પોલીસ ના અધિકારી છે તો આપણને જયારે કહેતા હોય તો આપણે એમનો કોપરેટ કરવા જોઈએ કે એમની કમેન્ટ પર જો ખોટા ઉતરશે તો આપણે અગેન જઈશું પણ જ્યાં સુધી આપણને કોપરેટ કરે છે તો સાહેબ તમે કહો એક દિવસ બે દિવસ કડક રીતે કડક નહીં આ લોકોને શું છે સાહેબ કાયદો વ્યવસ્થા તમે સમજી શકો આ લોકોને ભણેલા નથી એટલે ખબર ના એટલે તમારી ભાષા એક દિવસ બે દિવસ કે અમે આટલા દિવસમાં આકાશ પાતાળ માંથી બી ખોજી અત્યારે તો અમે તમે કહો છો એ આધારે અમે અત્યારે પ્રોસિજર સ્ટાર્ટ કરીએ બરાબર છે પણ એવી કોઈ ચેરિટી કોઈ જગ્યાએ હોતી નથી કે આજે ના જો પાડે મને કાલે પકડી કોઈ નહીં કારણ કે અમે ભગવાન નથી અમને જો હોત તો અમે આ બધું કરવા જ ના દઈએ આરોપી પહેલા જ પકડી લઈએ એ જે બી હોય એક્સ વાય ઝેડ તમારે કહેવું એ ભાઈ એપ્લિકેશન કરવું તમને સાથે તમે કહી શકો છો ત્યાં જ નહીં
ફાલતું આ મુદ્દા ની વાત કરો, ફાલતું વાતો ના કરો, મુદ્દા ની વાત કરો. તો પછી એ ભૂખે મરી જશે, કામ બામ છોડીને કામ માં જવાની, એને ડર લાગે કે ભૂખે મરવાની. બરાબર છે, એને ન્યાય આપો. પૂરેપૂરો સહયોગ અને અમારા તરફથી બી તમને પૂરેપૂરો સહયોગ મળશે, એની હું તમને ખાતરી આપું છું. બરાબર છે, પછી બીજું શું અમે સાહેબ તમારી જોડે બે દિવસ દબાણ હશે, કદાચ દબાણ હશે, બીજું હોય એ રીઝન નથી. કોઈ રીઝન રીઝન એટલું જ છે, સ્વતંત્ર આ જગ્યા છે અને અમે નથી પકડતો. આપ એચઓડી છો અને એચઓડી ઓર્ડર કરે અને જો એ ના પકડાય આરોપી તો શક્ય નથી. એટલે અમે બે દિવસ નું અલ્ટિમેટમ આપ સાહેબ ને આપી દેવાનો મતલબ એ તમારી વ્યૂહરચના થી જે કઈ કરવું હોય એ કરે તો અમને કરવાનું છે. કોઈ પણ વસ્તુમાં ટાઈમ લિમિટેશન ક્યાંય નથી હોતું, એને હું એવું કહી દઉં તો બંધાઈ જાઉં કે આ તો તમે કીધું તું હવે તમે નથી પકડો, એટલે એ ખોટી વાત. પણ તમને કઈ પણ તકલીફ હોય તો તમે અમારી પાસે ગમે ત્યારે ફોન કરી કહી શકો છો. સાહેબ આ તકલીફ હતી ને એટલે આપણે અરજી કરી અને અરજી નો આજ દિવસ સુધી નિકાલ નથી થયો. એ કારણ છે બરાબર છે, તમે અમે શું કામ સામ સામે આવીએ, કોઈ મતલબ છે? આપડે એમને આપડે પ્રોટેક્શન આપો, ઉપર નું દબાણ હોય બરાબર, એમનું ઉપર નું દબાણ હોય એ ના કરી તો આપણે એમને પ્રોટેક્શન આપ્યું. તમે સ્વતંત્ર છો યાર, ગભરાવાની કોઈ જરૂર નહીં. હા ગભરાવાની કોઈ જરૂર નહીં, હા એવું તો અમને તમારી જોડે છે. બાકી બીજી વસ્તુ અમે કહીએ છીએ, એક દિવસ અમને લોકો આપી દો, ચલો એક દિવસ અમને આપો, પોલીસ ખાતું મૂકી દો સાઈડ પર, મેં એક દિવસ અમને આપી દો. ચલો ઢોલા સાહેબ ને મળવાનું હતું. તમારે બાબા ભૂલી નહીં થાય, તમે શું કરશો? અમે ધરણા પર ઉતરી છે, અવડે પોલીસ વાળા બધા ઉભા હતા તો શું શું નિર્ણય લીધું? અવડે અવડે એમણે એમનો બે દિવસ નો ટાઈમ આપ્યો.
હા બે દિવસ નું કઈક જોઈએ. અમારા સંગઠન દ્વારા કહે છે કે આપણે રાહ જોઈએ પછી કરીએ છીએ. પૈસા મળે છે.